ઘણા લોકો મને અવારનવાર પૂછતા હોય છે કે સર કોર્ટ મેરેજ કરવા છે તો એની ફી કેટલી હોય છે, તો આજે આપણે આ વિડીયોમાં આ જ વાત કરવાના છીએ કે કોર્ટ મેરેજની ફી કેટલી હોય છે, કોર્ટ મેરેજની પ્રોસેસ શું છે. તો ચેનલમાં તમે નવા છો તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને અને વિડીયોને અંત સુધી જોજો અને વધુમાં વધુ ફોરવર્ડ પણ કરજો, કેમ કે બધા લોકો સુધી પહોંચી શકે અને લોકોને કાયદાનું જ્ઞાન મળે ને જેટલા પણ લોકો કોર્ટ મેરેજ કરવા માગે છે, કોર્ટ મેરેજ વિશે માહિતી મેળવવા માગે છે, એમને પણ આ ઉપયોગી વિડીયો છે. તો ચલો શરૂ કરીએ છીએ. તો સૌ પ્રથમ કોર્ટ મેરેજની ફી કેટલી હોય છે તો જણાવું છું તમને કે દરેક જગ્યાએ કોર્ટ મેરેજની ફી અલગ અલગ હોય છે. જો તમે અમારી પાસે લગ્ન કરાવવા માંગો છો તો તમે કઈ કઈ જગ્યાએ કરાવી શકો છો? તો તમે પાટણ છે, મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદ, પાલનપુર, ડીસા, આ બધી જગ્યાએ અમારી જે બ્રાન્ચ છે ત્યાં તમે કોર્ટ મેરેજ કરાવી શકો છો, ત્યાં તમારા કોર્ટ મેરેજ થઈ પણ જશે. પરંતુ અમુક જગ્યાએ ફી ઓછી હોય છે, કેમ કે દરેક વકીલ હોય એમના કામ કરવાની પદ્ધતિ અલગ હોય છે. સમજો એક વાત, કેમ કે જ્યારે લગ્ન વિધિ કરવાની આવે છે એની ફીસ અલગ હોય છે, કોર્ટ ફી અલગ હોય છે અને જે વકીલ સાહેબ હોય છે એમની પણ ફીસ અલગ અલગ હોય છે. દરેક જેમ જિલ્લો બદલાય છે એમ પણ કોર્ટ ફી બદલાતી હોય છે, એટલે કે જે વકીલની ફીસ બદલાતી હોય છે. મોસ્ટલી કોર્ટ ફી સેમ છે પરંતુ દરેક વકીલની ફી અલગ અલગ હોય છે, કેમ કે કામ કરવાની પદ્ધતિ ખૂબ જ અલગ હોય છે. અમુક વકીલની ફી વધારે હોય છે તો એ લોકોનું કામ પણ એવું હોય છે. સમજો એક વાત, હવે ઘણીવાર એવું થતું હોય કે અમુક લોકો છે એક દિવસમાં સર્ટિફિકેટ આપી જતા હોય, અમુક લોકો એવા હોય કે જે લોકો 10 દિવસે સર્ટિફિકેટ આપી જતા હોય, અને અમુક જે વકીલ સાહેબ હોય એ 24 કલાકમાં પણ મેરેજ સર્ટિફિકેટ આપતા હોય છે. હવે ઘણીવાર જે લોકો કોર્ટ મેરેજ કરવા આવે છે એમને તાત્કાલિક પણ મેરેજ સર્ટિફિકેટ જોઈતું હોય તો પછી એ પ્રમાણે ફી થાય છે. અમુક લોકોને એવું હોય કે અમારે 10 થી 15 દિવસ પછી મેરેજ સર્ટિફિકેટની જરૂર છે તો પછી એ પ્રમાણે ફીસ હોય છે. એટલે તમારે જો લગ્ન કરવા છે તો તમે અમારા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો અને અમારી ફી સેમ જ છે. તમે પૂછી પણ શકો છો કે ધારો કે તમારે પાટણમાં લગ્ન કરવા છે તો એની ફીસ શું છે, તમારે અમદાવાદમાં લગ્ન કરવા છે તો એની ફીસ શું છે. પરંતુ પ્રોપર સેટિસ્ફાઈડ કામ મળી રહે છે અને અંત સુધી રિસ્પોન્સિબિલિટી પણ લેવામાં આવે છે, કેમ કે વધુમાં વધુ લોકોને મદદ કરવાની ભાવના છે અને લોકોમાં જે ભેદભાવની ભાવના છે એ કોર્ટ મેરેજથી દૂર થાય છે. અને આજે લોકો હું જોઉં છું કે ઘણા લોકો સમાજ એવા છે કે વધારે ધામધૂમથી લગ્ન કરવામાં નથી માનતા, સાદાઈથી લગ્ન કરવામાં માંગે છે, તો પછી કોર્ટ મેરેજ સારો ઓપ્શન છે. તમે કરી શકો છો કોર્ટ મેરેજ, એનાથી પૈસાની પણ બચત થશે. અને ધારો કે તમારે પૈસા વાપરવા છે તો તમે કોઈ અનાથ આશ્રમમાં આપી શકો છો, વૃદ્ધાશ્રમમાં આપી શકો છો. અને આ રીતે સામાન્ય રીતે કોર્ટ મેરેજ કરીને એનો પૈસાનો બચાવ કરીને સમાજમાં એક ઉદાહરણ પણ પૂરું પાડી શકો છો કે ભાઈ વધુ ધામધૂમથી નથી કર્યા, ખોટા ખર્ચા નથી કર્યા, ફક્ત અને ફક્ત સાદાઈથી લગ્ન કર્યા છે. તો જો તમારે લગ્ન કરવા છે તો તમે નીચે હેલ્પલાઇન નંબર પણ છે ત્યાં તમે ફોન કરી શકો છો, અપોઇન્ટમેન્ટ લઈને બુકિંગ પણ કરાવી શકો છો. હવે કોર્ટ મેરેજ માટે એક્ઝેક્ટ ડોક્યુમેન્ટ શું જોઈશે? સૌ પ્રથમ ઘણા બધા આવા બધા પ્રશ્નો મારે જે આવેલા છે અને હું ઘણા લોકોને કહું પણ છું અને લાઈવમાં આવું છું ત્યારે મોસ્ટલી લોકો આ જ પ્રશ્નો પૂછતા હોય છે કે કોર્ટ મેરેજમાં ડોક્યુમેન્ટ શું જોઈશે. તો જણાવું છું તમને, સૌ પ્રથમ LC અથવા જન્મનો દાખલો બંનેમાંથી એક કમ્પલસરી જોઈશે. પછી આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ બંનેમાંથી એક, એ પણ કમ્પલસરી જોઈશે. છોકરો અને છોકરીના 2 પાસપોર્ટ સહિતના ફોટા જોઈશે અને 2 સાક્ષીઓ જોઈશે, એમના ID પ્રૂફ, આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ બંનેમાંથી એક હોય તો પણ ચાલે, અને પાસપોર્ટ સાઇઝના ફોટા. હવે અગાઉથી તમારે આ ડોક્યુમેન્ટ એમને આપવા પડશે, જે પણ વકીલ સાહેબ હોય એમને આપવા પડશે, પ્લસ કે એડવાન્સમાં જે ફી હોય આપવી પડશે. ત્યારબાદ તમે તૈયાર કરીને રાખશે વકીલ સાહેબ તો તમારે બીજા દિવસે ફક્ત અને ફક્ત 1 કલાકમાં લગ્ન થઈ જશે. હવે ઝડપી થઈ ગયું છે, ઓનલાઈન સર્ટિફિકેટ પણ ઇસ્યુ થાય છે, ઓફલાઈન પણ થાય છે, કોઈ ચિંતાનો વિષય નથી. ખૂબ જ સાદાઈથી તમે લગ્ન કરી શકો છો અને ઝડપી કાર્યવાહી કરીને લગ્ન પણ કરાવી શકો છો. હવે ઘણા લોકો એવું પણ મને પૂછે છે કે સર લગ્ન કર્યા પછી ઘણીવાર એવું થાય કે ઇસ્યુ થતા હોય છે, છોકરીના જે મા બાપ છે કે એમના સગા સંબંધી છે છોકરાના મા બાપને હેરાન કરે છે, અથવા તો છોકરાને રસ્તામાંથી ઉપાડીને એની સાથે મારામારી કરે છે, તો આના માટે શું કરવું જોઈએ? તો તમે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ શકો છો, ત્યાં છોકરીનું નિવેદન લખાવી શકો છો. હું કાયદાની વાત કરું છું, સમજો એક વાર, એટલે નિવેદન લખાવી શકો છો. અને જે લોકો ઉપર તમને શંકા છે કે આ લોકો હેરાન કરશે તો એમના વિરુદ્ધમાં તમે પોલીસ ફરિયાદ પણ કરી શકો છો, તમે SP કચેરીમાં જઈને પોલીસ પ્રોટેક્શન પણ માંગી શકો છો, તમે સીધું હાઈકોર્ટમાંથી પણ પોલીસ પ્રોટેક્શન માંગી શકો છો. એટલે સેફલી છે, કોન્સ્ટિટ્યુશન પ્રમાણે આપણો દેશ ચાલે છે અને કાયદો પણ તેની નીચે આવે છે, સમજો એક વાત. એટલે કોઈ ચિંતાનો બિલકુલ વિષય નથી, તમને પોલીસ પ્રોટેક્શન પણ મળી જશે. અને આ બધી માહિતી તમારે જો રૂબરૂમાં મળવું હોય તો તમે એડ્રેસ પણ છે ત્યાં તમે આવી શકો છો અને ફોન દ્વારા પણ કોન્ટેક કરી શકો છો અને તમે લગ્ન પણ કરાવી શકો છો અને અપોઇન્ટમેન્ટ બુક કરીને કેટલી ફીસ છે એ પણ તમે જાણી શકો છો.
આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે. કોર્ટ મેરેજની મોસ્ટલી માહિતી આમાં આવી ગઈ છે. ફરીથી મળીશું આપણે, પરંતુ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, ફોરવર્ડ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એટલે વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકાય અને લોકોને કાયદાનું નોલેજ મળી રહે. મળીશું નવા વિડીયો સાથે, નવી કલમ સાથે. જય હિન્દ, જય ભારત.